गुड मॉर्निंग विद्यार्थी मित्रों, थोड़ीक नेटवर्क प्रॉब्लम ना कारण आपणे थोड़ा लेट जॉइन थया छे, बराबर छे। आपणे लास्ट टाइम बे लेक्चर्स में शीख्या हता फंक्शन वर्ड्स एंड देर यूजिस, बराबर छे। मैं कह्युं हतुं के हजी पण थोड़ा फंक्शन वर्ड्स बाकी छे अने ते फंक्शन वर्ड्स आपणे नेक्स्ट टाइम में भणीशुं, तो हवे ते समय आवी गयो छे। हवे आपणे नेक्स्ट जे बाकी रहेला थोड़ा घणा फंक्शन वर्ड्स छे ते भणवा जई रह्या छीए। ओके, पहलू छे डिस्क्राइबिंग टाइम। आजनुं जे पहलो टॉपिक छे ते शुं दर्शावे छे, समय दर्शावा माटे। डिस्क्राइबिंग टाइम एटले के समय दर्शाववो। समय दर्शावा माटे आपणे जोयुं हतुं चालू भूतकाળમાં आपणे शेनो उपयोग कर्यो हतो, वेन अने वाइल शब्दनो, जेनो मतलब शुं थाय छे ज्यारे। वेन अने वाइल એટલે શું થાય જ્યારે, તો વેન અને વાઇલ નો ઉપયોગ થાય છે એઝ। એઝ શબ્દ શું દર્શાવે છે, જેવું। જેવું એટલે કોઈ, જેવું અમે ત્યાં પહોંચ્યા હતા, આપણે કહીએ છીએ ને જેવા જ અમે ત્યાં પહોંચ્યા હતા, એવી રીતે એઝ સૂન એઝ, બરાબર, જેવું જ જલ્દીથી બતાવે છે। કોઈ ક્રિયા તરત જ થઈ હોય તો તેને દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે। એવી રીતે બાય ધ ટાઈમ એટલે સમય જતા, જેમ જેમ સમય પસાર થતો ગયો હતો તેમ તેમ અમે આ ક્રિયા કરતા રહ્યા હતા, તેવું દર્શાવી શકાય। અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં, નકાર વાક્ય હોય તો અન્ટિલનો ઉપયોગ થાય છે, બરાબર છે। તો અહીંયા આપણે આ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ। ઓકે, વેન વાળું વાક્ય જોઈએ। વેન વી રીચડ ધ સ્ટેશન, જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે। ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ, જ્યારે વી રીચડ ધ સ્ટેશન, જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે। ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ, ટ્રેને પ્લેટફોર્મ છોડી દીધું હતું। તો અહીંયા શું દર્શાવે છે કે ભાઈ ટ્રેને ક્યારે પ્લેટફોર્મ છોડી દીધું હતું, તો આપણે કહી શકીએ કે વેન વી રીચડ ધ સ્ટેશન, ખબર પડી। એવી રીતે બીજું વાક્ય જોઈએ, વાઇલ શી વોઝ રીડિંગ, જ્યારે તેણે વાંચી રહી હતી ત્યારે। ધ ડોર બેલ રેંગ, દરવાજાની ઘંટડી રણકી હતી। તો ક્યારે ઘંટડી રણકી હતી, તો વેન શી વોઝ રીડિંગ, જ્યારે તે વાંચી રહી હતી ત્યારે। ત્રીજું, એઝ આઈ એન્ટર ધ ક્લાસરૂમ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ, જેવો જ, એઝ આઈ એન્ટર ધ ક્લાસરૂમ, હું જેવો જ વર્ગમાં પ્રવેશું છું, સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ, વિદ્યાર્થીઓ ઉભા થઈ ગયા હતા। તો અહીંયા આપણે સોરી એન્ટર્ડ કરી દઈશું, ભૂતકાળનો ઉપયોગ કર્યો છે। તો એઝ આઈ એન્ટર્ડ ધ ક્લાસરૂમ, જેવો જ હું વર્ગખંડમાં પ્રવેશ્યો હતો, સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ, વિદ્યાર્થીઓ શું થઈ ગયા હતા, પોતાની જગ્યાએ ઊભા થઈ ગયા હતા। ચોથું, એઝ સૂન એઝ વાળું વાક્ય જોઈ લઈએ। એઝ સૂન એઝ વી રીચડ ધ હોસ્પિટલ, ડોક્ટર સ્ટાર્ટેડ ટ્રીટમેન્ટ। એઝ સૂન એઝ વી રીચડ ધ સ્ટેશન, જેટલા જલ્દી અમે ત્યાં શું કહેવાય હોસ્પિટલે પહોંચ્યા હતા, ડોક્ટર સ્ટાર્ટેડ ટ્રીટમેન્ટ, ડોક્ટરોએ શું કરી દીધું હતું, પોતાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી। તો જેટલા જલ્દી અમે પહોંચ્યા હતા તેટલા જલ્દીથી ત્યાં ડોક્ટરોએ શું કર્યું હતું, પોતાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી। ઓકે, હવે શું કહે છે, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ। ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટનો મતલબ શું થાય, કરતાનું મહત્વ નથી, એટલે કે આ કરતા આપણને દર્શાવેલો હોય નહીં, બરાબર છે। આપણે પેસિવ વોઇસ કે ચેન્જ ધ વોઇસ, તો એમાં આપણે ભણ્યા હતા કે ભાઈ કરતાને શેના વડે દર્શાવવાનો, બાય વડે, અને વાક્યની શરૂઆત શેનાથી થાય, ઓબ્જેક્ટ એટલે કે કર્મથી થાય।
तो आ वस्तु ने खास ध्यान में राखवानी, ज्यारे पण डूअर इज नॉट इम्पोर्टंट लखेलू होय त्यारे त्यां चालू वर्तमान काल नू कर्मणी वाक्य एटले के केवू वाक्य, पेसिव वॉइस नू वाक्य। केवू वॉइस? पेसिव वॉइस नू वाक्य अहींया आपणे दर्शावानू होय छे। खबर पड़ी? केम? कारण के एमां आपणे बाय वडे जो करता न दर्शावीए तो चाली सके छे। खबर पड़ी? तो अहीं आपणे लखीशुं एक्जाम्पल तरीके बलून्स इज बींग सोल्ड एट द फन फेर। बलून्स आर बींग सोल्ड एट द फन फेर। ફુગ્ગાઓ વેચાઈ રહ્યા છે, પણ ક્યાં? એટ ધ ફન ફેર, પેલા જે આનંદિત કરે તેવો મેળો છે તેમાં ફુગ્ગાઓ વેચાઈ રહ્યા છે। કોણ વેચે છે તેવું લખેલું છે નહીં। ખબર પડી? તો અહીંયા આપણે બીજું વાક્ય જોઈશું, ધ કાર ઇઝ બીંગ મૂવડ અવે From the ditch, ditch એટલે જેને કાદવવાળી જગ્યા હોય એને શું કહેવાય? ditch કહેવાય। તો અહીંયા એવું કહે છે એક ધ કાર ઇઝ બીંગ મૂવડ અવે, કારને ખસેડી લેવામાં આવી છે। ક્યાંથી? ફ્રોમ ધ ડીચ, પેલી કાદવવાળી જગ્યામાં જ્યાં ફસાઈ હતી ત્યાંથી તેને શું કરવામાં આવી છે? ખસેડી લેવામાં આવી છે। બરાબર છે? તો એવી રીતે ત્યારબાદ છે એક્સેપ્ટિંગ થેન્ક્સ। આપણને આપણે કોઈને મદદ કરી, બરાબર છે, તો આપણે તેને શું કહીશું? થેન્ક યુ વેરી મચ, આપણે એવું કહીશું, થેન્ક્સ અ લોટ, આવા શબ્દનો ઉપયોગ કરીશું। ત્યારે સામેવાળો વ્યક્તિ તેનો પ્રત્યુત્તર આપશે, બરાબર છે? આપણે ગુજરાતીમાં નહીં કહેતા, અરે યાર એમાં શું હતું યાર, મારી ફરજ હતી, એવું કહે છે। તો એવી રીતે આપણને કોઈ શું કરતું હોય? એક્સેપ્ટ કરતું હોય થેન્ક્સનો, તો ત્યારે અહીંયા આપણે કયા શબ્દો વાપરીએ છીએ? વેલકમ, યોર વેલકમ, મોસ્ટ વેલકમ, યોર વેલકમ, મેન્શન નોટ। અમુક લોકો સારું ભણેલા હોય તો એ લોકો શું કહે? મેન્શન નોટ, દર્શાવવાની કોઈ જરૂર છે નહીં, બરાબર છે? તો એ શું દર્શાવે છે? આભાર સ્વીકાર કર્યો હોય તેવું દર્શાવે છે। તો કોઈ આપણને કહે કે થેન્ક યુ વેરી મચ, તો આપણે કહી શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે, યોર વેલકમ માય ફ્રેન્ડ, કોઈ આપણા મિત્ર આપણને કહે કે યાર થેન્ક યુ વેરી મચ, હોતી એક્ઝામમાં મને મદદ કરી, તો આપણે શું કહીએ? યોર વેલકમ માય ફ્રેન્ડ, બરાબર છે? મેન્શન નોટ ફોર ધીસ, આ માટે તારે આભાર વ્યક્ત કરવાની જરૂર છે નહીં, તો આપણે આપણે કહી શકીએ કે મેન્શન નોટ ફોર ધીસ, આના માટે તારે આભાર વ્યક્ત કરવાની જરૂર છે નહીં। ત્યારબાદ છે એક્સપ્રેસિંગ ડિઝાયરેબિલિટી, ડિઝાયર એટલે તીવ્ર ઈચ્છા, આપણામાં શું રહેલી છે? કોઈ કાર્ય કરવાની ઈચ્છા રહેલી છે, તો અહીંયા પણ એક્સપ્રેસિંગ ડિઝાયરેબિલિટી એ તીવ્ર ઈચ્છા દર્શાવવા માટે છે, જ્યાં કીવર્ડ્સ તરીકે શું વપરાય છે? શુડ પ્લસ મૂળ ક્રિયાપદ, બરાબર છે? તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ શકીએ છીએ કે વી શુડ grow more trees, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ, તો આપણી શું છે? એક તીવ્ર ઈચ્છા એ, બરાબર છે, કે આપણે શું કરવા જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ। એવી રીતે આપણે કહી શકીએ કે વી શુડ લર્ન ટુ યુઝ વોટર, વી શુડ લર્ન ટુ યુઝ વોટર। પછી કહી શકીએ છીએ કે જ્યુડિશિયસલી એટલે કેવી રીતે? તો ચીવટતાપૂર્વક, વી શુડ લર્ન, આપણે શીખવું જોઈએ ટુ યુઝ વોટર, પાણીનો ઉપયોગ કરવાનું, પણ કેવી રીતે? જ્યુડિશિયસલી એટલે નકામો, વ્યર્થ નહીં પણ યોગ્ય રીતે તેનો ઉપયોગ કરવાનું આપણે શીખવું જોઈએ। તો આ દર્શાવે છે એક્સપ્રેસિંગ રિફ્યુઝલ, એટલે શું બતાવે છે? નકારાત્મકતા દર્શાવી,
કોઈ કે આપણને પૂછે કે આર યુ ગોઈંગ ટુ ગીવ એન એક્ઝામ નેક્સ્ટ વીક, શું તું આવતા અઠવાડિયે પરીક્ષા આપીશ, તો ત્યારે આપણે કહીએ છીએ કે ના ભાઈ હું આપીશ નહીં. તો એ શું બતાવે છે? નકારાત્મકતા દર્શાવે છે. તો અહીંયા આપણે નકારાત્મકતા દર્શાવવા આપણે કહી શકીએ નો, આઈ એમ નોટ અટેન્ડિંગ અ મીટિંગ ટુડે. ના, હું આજે આ મીટિંગમાં હાજરી આપી રહ્યો નથી. તો આઈ એમ નોટ અટેન્ડિંગ, આ શબ્દ શું બતાવે છે? નકારાત્મક ભાવ દર્શાવે છે. બરાબર છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. આર યુ ગોઈંગ ટુ ગીવ એન એક્ઝામ નેક્સ્ટ વીક? તો નો, આઈ એમ નોટ ગોઈંગ ટુ ગીવ એન એક્ઝામ નેક્સ્ટ વીક. ના, હું આવતા અઠવાડિયે પરીક્ષા આપીશ નહીં, આપવા જઈ રહ્યો નથી. તો આ શું બતાવે? નકારાત્મક ભાવ દર્શાવે છે. ઓકે, ગિવિંગ અશ્યોરન્સ એટલે ખાતરી આપવી. કોઈકને આપણે કે પ્રોમિસ આપતા હોય કે હા હા હું તને ચોક્કસથી મદદ કરીશ, તો સામેવાળું શું કહે છે? આર યુ શ્યોર? શું ચોક્કસથી કહે છે કે તું મને ખાતરી આપે છે, શ્યોર છે કે તું મને પરીક્ષામાં શું કરીશ, મદદ કરીશ? તો અહીંયા શું કરે છે? ગિવિંગ અશ્યોરન્સ એટલે કે ખાતરી આપે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો આઈ એમ શ્યોર ધેટ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ ઇન એન ઇંગ્લિશ સબ્જેક્ટ. બરાબર છે. આઈ એમ શ્યોર ધેટ, હું ખાતરી આપું છું કે યુ વિલ ગેટ ગુડ માર્ક્સ, તમે સારા ગુણ મેળવશો. શેની અંદર? ઇન એન ઇંગ્લિશ સબ્જેક્ટ, અંગ્રેજી વિષયની અંદર. તો મને એટલો કોન્ફિડન્સ છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય છે આપણા ક્લાસની અંદર કે જેના ઉપર ફૂલ્લી ટીચર્સને પણ શું હોય છે? કોન્ફિડન્સ હોય છે કે ના ભાઈ આ વિદ્યાર્થી મારા સબ્જેક્ટમાં શું કરશે, સારા માર્ક્સ લઈ આવશે. જો એની બોર્ડની પરીક્ષામાં પણ ઓછા માર્ક્સ આવે તો ના યાર મારા સબ્જેક્ટમાં તો બહુ સરસ કામ હતું, સારું હોશિયાર વિદ્યાર્થી હતો. બરાબર છે. તો આવી રીતે આપણને શું હોય છે? કોન્ફિડન્સ હોય છે. અને કોન્ફિડન્સ આપણે શું આપીએ છીએ? શ્યોરિટી આપીએ છીએ, અશ્યોરન્સ આપીએ છીએ કે ના ભાઈ આ કામ તું ચોક્કસથી કરી શકીશ. તો એ પ્રકારની શું કરે છે? અશ્યોરન્સ આપે છે. એવી રીતે બીજું વાક્ય જોઈએ. આઈ વિલ, યસ આઈ વિલ ગીવ યુ એડમિશન, સેડ ધ પ્રિન્સિપાલ વિથ શ્યોરિટી. ખાતરી સાથે પ્રિન્સિપાલે કહ્યું હતું. શું કહ્યું હતું? આઈ વિલ ગીવ યુ એડમિશન, હું તને પ્રવેશ આપીશ. સેડ ધ પ્રિન્સિપાલ વિથ શ્યોરિટી. શ્યોરિટી એટલે ખાતરીપૂર્વક કહ્યું હતું. બરાબર છે. એક્સપ્રેસિંગ કન્ફર્મેશન. કન્ફર્મેશન એટલે સહમતિ અથવા તો નિશ્ચિતતા દર્શાવી. બરાબર. નિશ્ચિતતા દર્શાવવા માટે ઓકે શબ્દનો ઉપયોગ થાય છે. કોઈ કહે કે ભાઈ આ તું કામ કરી દઈશ? હા ઓકે, ઓકે આઈ વિલ રીચ ધ એરપોર્ટ ટુમોરો. ઓકે, આવતીકાલે હું એરપોર્ટ ઉપર પહોંચી જઈશ. તો અહીંયા ઓકે શબ્દ કહીને શું બતાવે છે? સહમતિ દર્શાવે છે, નિશ્ચિતતા બતાવે છે કે સારું ભલે આઈ વિલ રીચ ધ એરપોર્ટ ટુમોરો. ઓકે ભલે હું આવતીકાલે શું કરીશ? ત્યાં એરપોર્ટ ઉપર પહોંચી જઈશ. તો આ ઓકે શબ્દ જે હોય કે જે શું બતાવે? નિશ્ચિતતા. બરાબર છે. તમે કહી રહ્યા છો તે શું છે? બરાબર છે. તો આપણે બીજું વાક્ય પણ જોઈએ. ધેટ્સ ઓકે, યુ આર ટેલિંગ અ ટ્રુથ. ઇટ્સ ઓકે, તે બરાબર છે. યુ આર ટેલિંગ અ ટ્રુથ, તમે તદ્દન સાચું કહી રહ્યા છો. તો આ બાબત શું દર્શાવે છે? આપણને
एक श्योरिटी એટલે કે એક્સપ્રેસિંગ કન્ફર્મેશન એક નિશ્ચિતતા દર્શાવે છે બરાબર છે તો આ રીતે આપણે કેટલાક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અને આ બધા શબ્દોમાં ફરીથી સમજાવી દઉં છું અહીંયા ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમય દર્શાવવો વેન અને વાઇલનો મતલબ જ્યારે થાય એટલું ધ્યાન રાખવાનું છે કે વેન પછી સાદા ભૂતકાળનું વાક્ય આવે વાઇલ પછી ચાલુ ભૂતકાળનું વાક્ય આવે એઝ એટલે જેવું જ અને એઝ સૂન એઝ બરાબર છે તો એ પણ શું દર્શાવે જેવું તરત જ કોઈ ક્રિયા દર્શાવે ત્યારે બાય ધ ટાઈમ સમય જતા બાય ધ ટાઈમ વી રીચડ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન સમય જતા અમે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયા હતા અન્ટિલ એટલે જ્યાં સુધી નહીં અન્ટિલ ધ ટીચર કેમ ટુ ધ ક્લાસ જ્યાં સુધી અમારા શિક્ષક વર્ગમાં આવ્યા નહોતા ત્યાં સુધી ધ સ્ટુડન્ટ્સ ડીડ નોટ સ્ટોપ મેકિંગ નોઇઝ બરાબર છે વિદ્યાર્થીઓએ અવાજ કરવાનું બંધ કર્યું હતું નહીં તો આ ક્રિયા શું દર્શાવે છે જ્યાં સુધી નહીં નકારાત્મક ભાવ દર્શાવે છે ઓકે અહીંયા ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટમાં શું કરવાનું છે તો ચાલુ વર્તમાન કાળનું કર્મણી વાક્ય મૂકવાનું છે પેસિવ વોઇસ બલૂન્સ આર બીંગ સોલ્ડ એટ ધ ફનફેર મેળામાં ફુગ્ગાઓ વેચાઈ રહ્યા છે અથવા તો ફુગ્ગાઓ મેળામાં વેચાઈ રહ્યા છે તો અહીંયા વેચાઈ રહ્યા છે કોણ વેચે છે ધીસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એ મહત્વની વાત છે નહીં ધ કાર બીંગ મૂવડ અવે ફ્રોમ ધ ડીચ ગાડીને મૂવડ અવે એટલે શું કરાય છે ખસેડી દેવાય છે ક્યાંથી ફ્રોમ ધ ડીચ એટલે કાદવવાળી જગ્યામાં જ્યાં ફસાઈ હતી ત્યાંથી આગળ ખસેડી લેવાય છે કોણે ખસેડી ડ્રાઈવરે ખસેડી બીજા અન્ય લોકોએ ખસેડી એવું કંઈ દર્શાવ્યું નથી એટલે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ કરતાનું મહત્વ અહીંયા દર્શાવેલું છે નહીં એક્સેપ્ટિંગ થેન્ક્સમાં શું કરે છે કોઈ આપણને થેન્ક યુ કહે તો આપણે સામેથી પ્રત્યુત્તરમાં આપીએ છીએ વેલકમ મોસ્ટ વેલકમ યોર વેલકમ મેન્શન નોટ એ બધોનો ઉપયોગ અહીંયા દર્શાવે યોર વેલકમ માય ફ્રેન્ડ તારું સ્વાગત છે મારા મિત્ર એમ કહીએ છીએ મેન્શન નોટ ફોર ધીસ આના માટે તારે થેન્ક્સ કહેવાની કોઈ જરૂર છે નહીં જરૂરિયાત નથી એક્સપ્રેસિંગ ડિઝાયરેબિલિટીમાં શું બતાવે આપણી ઈચ્છા દર્શાવે કે મારે આ કામ કરવું જોઈએ જેમ કે નિયત ફરજ હોય તો અહીંયા શેનો ઉપયોગ થાય શુડ પ્લસ મૂળ ક્રિયાપદનો ઉપયોગ થાય છે વી શુડ ગ્રો મોર ટ્રીઝ આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ વી શુડ લર્ન ટુ યુઝ વોટર જ્યુડિશિયસલી આપણે ચીવટતાપૂર્વક પાણીનો ઉપયોગ કરવાનું શીખવું જોઈએ એક્સપ્રેસિંગ રિફ્યુઝલ રિફ્યુઝલ એટલે ટાળી દેવું રિફ્યુઝ કરવું એટલે શું થાય ટાળવું અથવા નકારવું તો અહીંયા નકારાત્મકતા દર્શાવવા માટે આઈ એમ નોટ શબ્દનો કે વી આર નોટ એટલે કે નકારાત્મક શબ્દનો ઉપયોગ થાય છે નો આઈ એમ નોટ અટેન્ડિંગ અ મીટિંગ ટુડે ના હું આજે મીટિંગમાં હાજરી આપી રહ્યો નથી નો આઈ એમ નોટ ગોઈંગ ટુ ગીવ એન એક્ઝામ નેક્સ્ટ વીક ના હું આવતા અઠવાડિયે પરીક્ષા આપીશ નહીં તો એ નકારાત્મક ગિવિંગ અશ્યોરન્સ એટલે ખાતરી આપે છે આઈ એમ શ્યોર દેટ યુ વિલ ગેટ ગુડ માર્ક્સ ઇન એન ઇંગ્લિશ સબ્જેક્ટ એવું એ ખાતરી આપી છે કે તમે લોકો ઇંગ્લિશ વિષયમાં શું કરશો સારા ગુણ પ્રાપ્ત કરશો એક્સપ્રેસિંગ કન્ફર્મેશન એટલે શું બતાવે નિશ્ચિતતા કે સહમતિ દર્શાવે છે ઓકે આઈ વિલ રીચ ધ એરપોર્ટ ટુમોરો ઓકે ભલે હું આવતીકાલે એરપોર્ટ ઉપર પહોંચી જઈશ ક્લિયર નેક્સ્ટ બીજા થોડા ઘણા શબ્દો છે જેને આપણે જોઈ લઈએ છીએ અહીંયા અને ત્યારબાદ આ ટોપિક પૂર્ણ થશે જેમાંથી તમારે 12 માર્ક્સ ઘણા બધા માર્ક્સ કહેવાય તમારા માટે જે 12 માર્ક્સ મેળવવાના છે જો તમે સખત મહેનત કરી લેશો આમાં એક વખત જો તમને આવડી જશે તો પછી તમારે એક બોર્ડની પરીક્ષા સુધી આને તૈયાર કરવું પડશે નહીં માત્ર ને માત્ર કીવર્ડ્સ યાદ રાખશો તો પણ ઇનફ છે કારણ કે કીવર્ડ્સથી જ આપણે વાક્યની શું કરીએ છીએ ઓળખ કરતા હોઈએ છીએ તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની બરાબર છે તો અહીંયા આપણે બીજા અન્ય શબ્દોથી શરૂઆત કરીએ છીએ બરાબર છે ઓકે એક્સપ્રેસિંગ ફેક્ટ્સ હકીકત દર્શાવવી દાખલા તરીકે અહીંયા કીવર્ડ્સ તરીકે કયા શબ્દો વપરાશે તો કીવર્ડ્સ તરીકે આપણે વર્તમાન સમયની સનાતન
સત્ય ઘટનાને દર્શાવીએ છીએ. બરાબર છે. સનાતન સત્ય ઘટના કે જેમાં કોઈ ચેન્જીસ છે નહીં, જેને આપણે સત્ય હકીકત માનીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા લખી શકીએ, સોરી ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખી શકીએ છીએ કે ધ સન રાઇઝિઝ ઇન ધ ઈસ્ટ એવરી મોર્નિંગ. આ શું છે? સનાતન સત્ય છે. કે ભાઈ એક્સપ્રેસિંગ ફેક્ટ, આ એક ફેક્ટ બાબત છે, હકીકત છે કે સૂર્ય દરરોજ સવારે પૂર્વ દિશામાં ઉગે છે. એવી રીતે બીજું વાક્ય જોઈએ, પ્રેઝન્ટ એર કન્ડિશનર, પ્રેઝન્ટ એર કન્ડિશન કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. તમે જે એસીનો ઉપયોગ કરીએ છીએ આપણે, તેનાથી શું થાય, ઘણો બધા કાર્બનિક તત્વો પોતાની સાથે લઈ આવે છે. તો કેરી શબ્દ શું બતાવે છે? સાથે લઈ આવે છે. તો આપણે કહી શકીએ કે પ્રેઝન્ટ એર કન્ડિશન, અત્યારે વર્તમાન સમયના જે એર કન્ડિશન છે તે કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, ઘણો બધો કાર્બનિક તત્વો, કાર્બનિક કચરો બહાર લાવે છે. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શક્યતા દર્શાવી. શું દર્શાવી? શક્યતા. તો અહીંયા કીવર્ડ્સ તરીકે, કીવર્ડ્સ તરીકે આપણે મે અથવા માઇટ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મે ક્યારે વપરાય? વર્તમાનકાળમાં. માઇટ ક્યારે વપરાય? ભૂતકાળમાં. તો આપણે એક્ઝામ્પલ તરીકે લખી શકીએ છીએ કે ઇટ મે બી રેઇન ટુડે, આજે કદાચ વરસાદ પડી શકે છે. ખબરી. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ, ઇટ માઇટ બી પોસિબલ ટુ વિન ધ મેચ ફોર આરસીબી. આરસીબી માટે, રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે, ઇટ માઇટ બી પોસિબલ ટુ વિન ધ મેચ, તે મેચ જીતી શકે તેવી શક્યતા હતી. ભૂતકાળ દર્શાવે છે. અહીંયા જુઓ, માઇટ બી લખ્યું છે, અહીંયા શું લખ્યું છે? મે બી. તો આ બે શબ્દો, મે બી અને માઇટ બી શબ્દ, શું દર્શાવે છે? શક્યતા દર્શાવે છે. ઓકે, એક્સપ્રેસિંગ એપ્રિશિએશન એટલે કે વખાણ દર્શાવવા. બરાબર. કોઈ વસ્તુના વખાણ કરતા, વાહ વોટ અ નાઇસ ડ્રેસ ડુ યુ હેવ, અરે વાહ તારા, તારો ડ્રેસ કેટલો સુંદર છે. તો ત્યારે આપણે તે વ્યક્તિના ડ્રેસને શું કર્યા છે? વખાણ કર્યા છે. એક્સલન્ટ, યુ હેવ અ નાઇસ હેન્ડ રાઇટિંગ, તારા અક્ષર ખૂબ જ સુંદર છે. તો આ બધા શબ્દો શું બતાવે છે? અહીંયા આપણને વખાણ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા લખી શકીએ, એક્સલન્ટ યુ હેવ અ નાઇસ હેન્ડ રાઇટિંગ, અદ્ભુત તારા અક્ષર ખૂબ જ સુંદર છે. તો સુંદર અક્ષરોના શું કર્યા છે? આપણે વખાણ કર્યા છે. એવી રીતે આપણે કહી શકીએ છીએ કે અમેઝિંગ યોર સન ઇઝ પ્લેઇંગ નાઇસ ક્રિકેટ, અદ્ભુત તમારો દીકરો ખૂબ જ સારી ક્રિકેટ રમી રહ્યો છે. તો આ શું દર્શાવે છે? એક્સપ્રેશન અહીંયા શું બતાવે છે? કે એક પ્રકારની એપ્રિશિએશન એટલે કે વખાણ દર્શાવે છે. બરાબર છે. એક્સપ્રેસિંગ પ્રપોઝલ
प्रपोजल एटले प्रस्ताव, प्रस्ताव रजू करवो। प्रस्ताव रजू करवा माटे आपणे अहींया कीवर्ड्स तरीके कया शब्दो लईशुं, तो आपणे दाखला तरीके लेट्स वाळुं वाक्य हतुं तो सजेस्टेडनी साथे साथे प्रपोज्ड, तो अहींया लेट्स वाळुं वाक्य होय તે વાક્યનો સમાવેશ શેમાં થાય છે? એક્સપ્રેસિંગ પ્રપોઝલ, પ્રસ્તાવ રજૂ કરતા વાક્યમાં થાય છે। ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લખી શકીએ છીએ કે ક્રિશિવ લેટ્સ પ્લે ક્રિકેટ ટુડે। ક્રિશિવ, ચલ આજે ક્રિકેટ રમીએ। તો મેં ક્રિશિવ સામે શું કર્યો છે? પ્રસ્તાવ રજૂ કર્યો છે। એવી રીતે બીજું વાક્ય જોઈએ, સ્ટુડન્ટ્સ લેટ્સ ગો ટુ વિઝિટ ધ લાઇબ્રેરી સેડ ધ ટીચર। શિક્ષકે તેવું કહ્યું હતું, તો વિદ્યાર્થીઓને શું કહે છે? સ્ટુડન્ટ્સ લેટ્સ ગો ટુ વિઝિટ ધ લાઇબ્રેરી। વિદ્યાર્થીઓ ચલો પુસ્તકાલયની મુલાકાત લઈએ, તો ચલો શબ્દ લેટ અસ, ચલો આપણે એમ કહીને તે શું કરે છે? પ્રસ્તાવ રજૂ કરે છે। એવી રીતે આપણે કહી શકીએ છીએ કે સીકિંગ ઇન્ફોર્મેશન, સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી મેળવવી। કોઈની પાસેથી આપણે માહિતી મેળવવી હોય ત્યારે અહીંયા આપણે પ્રશ્ન, યુ રીડ એન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્લુઅન્ટલી, શું તું ફ્લુઅન્ટલી એટલે કે સરળતાથી એકદમ નિશ્ચિંતપણે ફ્લુઅન્ટલી અંગ્રેજી ભાષા વાંચી શકે છે? તો અહીંયા આપણે કેન વડે શું કર્યું? પ્રશ્ન કર્યો કે કેન યુ રીડ એન ઇંગ્લિશ લેંગ્વેજ ફ્લુઅન્ટલી, તો શું અચકાયા વગર સરળતાથી અંગ્રેજી ભાષા વાંચી શકે છે? એવી રીતે બીજું એક્ઝામ્પલ પણ જોઈએ, કેન યુ હેલ્પ મી વિથ ધીસ સમ, શું તું આ દાખલામાં મને મદદ કરીશ? તો એ શું બતાવે છે? આપણને ઇન્ફોર્મેશન કે તમે મદદ કરશો કે નહીં, ખબર પડી? તો અહીંયા આપણને આ સીકિંગ ઇન્ફોર્મેશન શું બતાવે છે? એ આપણને એક પ્રકારની માહિતી પ્રાપ્ત કરતા હોય તેવું દર્શાવે છે। ત્યારબાદ છે એક્સપ્રેસિંગ નેગેટિવિટી, નકારાત્મક ભાવ દર્શાવવો। દાખલા તરીકે કોઈ પણ વસ્તુ વિશે કોઈ આપણને પૂછે કે ભાઈ આ વસ્તુ કેવી છે, તો તેના વિશે આપણો જવાબ કેવો હોય? નકારાત્મક હોય। કેવો હોય? નકારાત્મક। તો આપણે કહી શકીએ છીએ એક્ઝામ્પલ તરીકે અહીંયા નથિંગ શબ્દનો ઉપયોગ કરી શકીએ છીએ, નથિંગ સીમ્સ ટુ બી પોઝિટિવ, નથિંગ સીમ્સ ટુ બી પોઝિટિવ એન્ડ ઇઝી। કોઈ પણ વસ્તુ એકદમ પોઝિટિવ કે હકારાત્મક પણ નથી દેખાતી, એન્ડ ઇઝી કે સરળ પણ દેખાતી છે નહીં। તો નથિંગ સીમ્સ ટુ બી પોઝિટિવ એન્ડ ઇઝી, ત્યાં કંઈ હકારાત્મક બની શકે તેવું પણ નથી દેખાતું કે સરળ પણ દેખાતું નથી। એવી રીતે બીજું વાક્ય આપણે કહી શકીએ છીએ, નો વન વોઝ રેડી ટુ હેલ્પ ધ પીપલ,
कोई पण लोकोने मदद करवा माटे तैयार हतू नहीं, तो आ कोई पण तैयार हतू नहीं ते दर्शावा माटे शुं लखीए नो वन, नो वन अहीं नथिंग शब्द अने अहीं कयो शब्द नो वन शब्द अहीं आपणे शुं दर्शावे छे नकारात्मक भाव दर्शावे छे। तो आ रीते आपणे आ बधा जे फंक्शन वर्ड्स छे तेनो उपयोग शीख्या। आमांथी आपणे ત્રણ પ્રકારના વાક્યો આવી શકે છે, ચૂઝ ધ પ્રોપર ફંક્શન વર્ડ્સ, યોગ્ય પસંદ કરવાનો જે ફંક્શન વર્ડ્સ છે, ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એન્ડ મેચ ધ સેન્ટેન્સ। આવી રીતે બે પ્રકારના જે મેચ કરવાના આવે છે તે ફંક્શન વર્ડ્સ આવે છે, બરાબર છે। આશા રાખી કે તમને આ બધાની માહિતીમાં ખબર પડી હશે। થોડી એક્સરસાઇઝીસ હું તમને અહીંયા આપું છું કે જે તમારે શું કરવાની છે, ઘરેથી તમારા આ ફંક્શન વર્ડ્સ જ્યાં પૂરા થયા ત્યાં તમારે શું કરવાની છે, તે પૂર્ણ કરવાની છે, બરાબર છે। તો અહીંયા કેટલાક સેન્ટેન્સીસ લખું છું, તેમાં કેટલાકને મેચ કરવાના છે, કેટલાકને કમ્પ્લીટ પણ કરવાના છે। તો અહીંયા આ ટોપિક, આ જે ફંક્શન વર્ડ્સનો 12 માર્ક્સનો ટોપિક અહીંયા કેટલું પૂર્ણ થાય છે અને તેના અનુસંધાનમાં તમારે તૈયારી કરતા રહેવું પડશે। કારણ કે ફંક્શન વર્ડ્સમાં આશા છોડી દેશો તો બીજા કોઈ સ્કોપ તમારા માટે રહેશે નહીં, ક્લિયર? ઓકે, તો અહીંયા કેટલીક એક્સરસાઇઝીસ આપી દઉં છું તમને। ઓકે, અહીંયા કૌંસમાં આપેલા કેટલાક શબ્દ છે, દાખલા તરીકે પહેલા વાક્યમાં વાક્ય આગળનું વાક્ય છે એ અધૂરું છે, તેને પૂર્ણ કરવાનું છે, ત્યાં શેનો ઉપયોગ કરવાનો છે, ધો શબ્દનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે। તેમાં શું દર્શાવવાનું છે, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવાનો છે। બીજામાં શી વોઝ સો લેઝી વાળું વાક્ય છે જે અધૂરું છે પાછળથી, ત્યાં હોમવર્કનો ઉપયોગ કરવાનો, દર્શાવવાનું શું છે, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ, ખબડી? તો આ રીતે તમારે શું કરવાનું છે, શબ્દ આપેલો હોય કૌંસમાં તેનો ઉપયોગ કરીને તે વાક્યની શું કરવાના છે, પૂર્ણાહુતિ કરવાની છે, બરાબર છે।
वेट मिनिट ओके तो आ નાનું અમથું તમારા માટે ગૃહ કાર્ય એ હોમવર્ક છે આને તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાના છે અને પેલાને તમારે મેચ કરવાના છે નેક્સ્ટ ટાઈમ આપણે ટેક્સ્ટ બુકનો પહેલો પાઠ શરૂ કરીશું માટે દરેકે ટેક્સ્ટ બુક સાથે લઈને જ બેસવાનું છે બરાબર છે અને ત્યારે આપણે પાઠની સમજૂતી આપીશું બરાબર છે તો ટિલ ધેન ટેક કેર બાય